નમસ્તે બેનો, ધોરણ 12 કોમર્સ વાણિજ્ય પત્ર વ્યવહાર અને એસપી પ્રકરણ 1 બેંકને લગતો પત્ર વ્યવહાર. અગાઉના લેક્ચરની અંદર બેંકને લખવામાં આવતા વિનંતી જે પત્રો છે એ પત્રો આપણે જોયા. બેંકને લખવામાં આવતા પત્રો છે બે પ્રકારના છે. એક બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો અને બીજો પ્રકાર એ છે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો છે. તો અગાઉના લેક્ચરની અંદર બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો આપણે સવિસ્તર જોયા, પછી અંતમાં આજે આ ચેપ્ટર પૂરું થઈ જશે. આજના ઓનલાઈન લેક્ચરમાં આ પ્રથમ ચેપ્ટર વાણિજ્ય પત્ર વ્યવહારનું પૂર્ણ થઈ જશે. ત્રણ જ આપણે પત્રો લેવાના છે કે બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. બેંકને લખવામાં આવતા ફરિયાદના જે પત્રો છે એ આપના અભ્યાસક્રમ મુજબ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ટેક્સ્ટબુક અનુસાર ત્રણ પત્ર આપેલા છે. એમાં પહેલો પત્ર એ છે કે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર. બીજું ઓવરડ્રાફ્ટ યાને કે શાખ મેળવવા અંગેનો પત્ર. નંબર 3 શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો પણ આપણે સવિસ્તર આપણે અગાઉના લેક્ચરમાં જોયા, પછી અંતમાં છેલ્લા આ ત્રણ પત્રો આપણે જોઈએ, તેની સાથે આ ચેપ્ટર આપણે આજના લેક્ચરમાં આપણે પૂર્ણ કરીશું. તો બેંકને લખવામાં આવતા ફરિયાદના જે પત્રો છે એ બેંકને લખવામાં આવતા ફરિયાદના પત્રોમાં પહેલો પત્ર આપણે એ લઈએ કે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર. બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકને લગતો જે પત્ર છે એ પત્ર આપણે જોવાનો છે. હવે આ પત્ર છે, આ પત્ર હવે આપણી તમામ બહેનોને ખ્યાલ છે, પ્રત્યેક લેક્ચરમાં એટલા માટે કહું છું કે જેથી કરીને આ પત્ર પરીક્ષાની અંદર 5 માર્કનો પૂછાય છે, બરાબર. એટલે હું પત્ર લખવામાં ભૂલ ન થાય એટલે મોટાભાગે લેક્ચરમાં કહેતો હોઉં છું કે પત્ર લખનારનું જે સરનામું છે એ જમણી સાઈડ આવે, અને તમે એટલે કે કોઈ પણ વ્યક્તિને તમે પત્ર લખો છો એનું જે સંબોધન છે ક્યાં આવે, ડાબી સાઈડ આવે. તો એમાં બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો જે પત્ર છે એ પત્ર આપણે જોવાનો છે. દિશા પ્રજાપતિનો છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 14 ઉપર આપેલો છે. 14 પાના નંબર 14 ઉપર આપેલો છે. તો બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકને લગતો જે પત્ર છે એ દિશા પ્રજાપતિ લખે છે. એનું એડ્રેસ છે અહીંયા દિશા પ્રજાપતિ, 101 સુખ રેસિડેન્સી, મોઢેરા રોડ, મહેસાણા. પિનકોડ નંબર 38-40-01, 16 નવેમ્બર 2017. હવે દિશા પ્રજાપતિ છે, એ દિશા પ્રજાપતિ એ પંજાબ નેશનલ બેંક મહેસાણાના જે મેનેજર છે, એ મહેસાણાના મેનેજર પંજાબ નેશનલ બેંકને મેનેજરને સંબોધીને લખે છે. અહીંયા હેડિંગ આપે છે મેનેજર શ્રી. અહીંયા હેડિંગ શું આપે છે? મેનેજર શ્રી, પંજાબ નેશનલ બેંક, મોઢેરા રોડ, મહેસાણા. મેનેજર શ્રી, પંજાબ નેશનલ બેંક, મોઢેરા રોડ, મહેસાણા. વિષયની અંદર, વિષય મધ્યમાં આવશે, વિષય છે એ મધ્યની અંદર આવશે, જે આપણા દરેક બહેનોને ખ્યાલ છે કે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ.
બેંક જે પંજાબ નેશનલ બેંકની અંદર કોઈ કર્મચારી છે, એ કર્મચારીએ દિશા પ્રજાપતિ જે બહેન છે એ બહેનની સાથે અયોગ્ય વર્તન કરેલું છે એ ફરિયાદ કરતો જે પત્ર છે એમાં દિશાબેન જણાવે છે, સંબોધન કરે છે પંજાબ નેશનલ બેંકના મેનેજરશ્રીને, સાહેબશ્રી સંબોધન કેટલું સરસ કરે છે, સાહેબશ્રી સાહેબશ્રી હું છેલ્લા 5 વર્ષથી, કોણ કહે છે, દિશાબેન કહે છે, કોને કહે છે, પંજાબ નેશનલ બેંક મહેસાણાના મેનેજરશ્રીને સંબોધન કહે છે કે હું છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં બચત ખાતું ધરાવું છું, આપની જે બેંક છે એ બેંકમાં બચત ખાતું ધરાવું છું અને મારો ખાતા નંબર 890 છે, મારો ખાતા નંબર 890 છે, આ સમય દરમિયાન બેંકની તમામ સેવાઓનો લાભ મને મળ્યો છે. દિશાબેન કહે છે પંજાબ નેશનલ બેંકના મેનેજરશ્રીને કે 890 નંબરનું મારું એ બચત ખાતું હું ધરાવું છું અને છેલ્લા કેટલાક સમયથી હું આ આપણી બેંકની સેવાનો લાભ છું, જેની હું કદર કરું છું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બેંકની જે સેવા છે એ બેંકની સેવા કથળી છે. આ દિશાબેન છે, દિશા પ્રજાપતિ જે બેન છે એ પંજાબ નેશનલ બેંકના મેનેજરશ્રીનું ધ્યાન દોરે છે કે ભાઈ તમારી જે સેવા છે અત્યાર સુધી બહુ સારી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપની જે બેંક છે એ બેંકની જે કોઈ સેવા છે એ કથળી છે, કર્મચારીઓની વર્તણૂક પણ બેંકના ગ્રાહકોમાં અસંતોષનું કારણ બને છે. ઘણીવાર તમે જો રાષ્ટ્રીયકૃત જે બેંકો છે, સરકાર હસ્તકની જેટલી જે બેંકો છે એ બેંકોના અમુક કર્મચારી, બધા કર્મચારીની વાત કરતો નથી, કે અમુક જે કર્મચારી છે એ અમુક કર્મચારીનું જે વર્તન છે એ ગ્રાહકો પ્રત્યે અયોગ્ય હોય છે, એટલે કર્મચારીની વર્તણૂક બેંકના ગ્રાહકોમાં અસંતોષનું કારણ બની છે. 2 દિવસ પહેલાં મારી સાથે બેંકના કર્મચારી દ્વારા થયેલું વર્તન બેંક માટે શરમજનક છે. દિશા પ્રજાપતિ જે બહેન છે એ બહેન પંજાબ નેશનલ બેંકના મેનેજરશ્રીને કહે છે કે 2 દિવસ પહેલાં મારી સાથે જે અયોગ્ય વર્તન થયું એ પંજાબ નેશનલ બેંક મહેસાણા માટે એ શરમજનક એ ગણવામાં આવે છે, ગ્રાહકો માટે પણ ચિંતાજનક છે, રાજ્ય સરકાર તરફથી ઉચ્ચ શિક્ષણ માટે મારી શિષ્યવૃત્તિ મંજૂર થયેલી છે. દિશા પ્રજાપતિ જે બહેન છે એ બહેનને ઉચ્ચ અભ્યાસ કરવા માટે રાજ્ય સરકાર તરફથી એમને શિષ્યવૃત્તિ મળતી છે, તો એ શિષ્યવૃત્તિ જે છે એ મંજૂર થયેલી છે, જે આપની બેંકના મારા બચત ખાતા નંબર 890માં જમા થવાની હતી. એ બેન એ જરા પૂછવા ગયા હશે, પંજાબ નેશનલ બેંકના જે કર્મચારી XYZ ગમે તે સાહેબ હશે એને પૂછવા ગયા હશે કે ભાઈ મારી જે શિષ્યવૃત્તિ છે એ 890 નંબરના ખાતામાં જમા થયેલી છે, એ થવાની હતી, રાજ્ય સરકારનો હુકમ થયે ઘણો સમય થયો, સરકારે હુકમે કરી દીધો કે ભાઈ દરેકના ખાતાની અંદર જે શિષ્યવૃત્તિ છે એ તમે જમા કરી દો. એટલે આ દિશા પ્રજાપતિ જે બહેન છે એ બહેન રાજ્ય સરકારનો હુકમ થયે ઘણો સમય થવા છતાં મારા ખાતામાં શિષ્યવૃત્તિ જમા ન થયેલી હોવાથી આપની બેંકમાં આ વિભાગનું કામ કરતા કર્મચારીનો દિશા પ્રજાપતિ બેને સંપર્ક કર્યો. એ જે કર્મચારી છે એટલે કે શિષ્યવૃત્તિ જે સાહેબ પંજાબ નેશનલ બેંક મહેસાણાના કોઈ કર્મચારી આ શિષ્યવૃત્તિ જે જમા કરતા હશે એને આ દિશા પ્રજાપતિ જે બહેન જે પૂછવા ગયા છે કે સાહેબ મારી જે શિષ્યવૃત્તિ છે એ જમા થઈ છે 890 નંબરના ખાતામાં, જે સહેજ એ ચેક કરી આપણને, તો એ ખરેખર એ જે એ જમા થઈ છે કે નહીં એ કર્મચારીનો એને સંપર્ક કર્યો, ત્યારે મારી સાથે અણછાજતું વર્તન કર્યું. જે કર્મચારી છે પંજાબ નેશનલ
બેંકનો જે કર્મચારી છે એ કર્મચારીએ દિશા પ્રજાપતિ નામના જે બહેન છે એ બહેનની સાથે અયોગ્ય વર્તન કર્યું, ગેરવ્યાજબી માગણી કરી, જેના પરિણામે હું ખૂબ જ અપમાનિત થઈ માનસિક અસ્વસ્થતા અનુભવું છું. કોણ કહે છે? દિશા પ્રજાપતિ બેન પંજાબ નેશનલ બેંકના મેનેજરશ્રી મહેસાણાના એને ફરિયાદ કરે છે. આ સમગ્ર બનાવની તપાસ કરી તે કર્મચારી સામે શિક્ષાત્મક જે પગલાં છે, કડકમાં કડક જે પગલાં છે, એ પગલાં લેવા માટે હું અનુરોધ કરું છું. આપની વિશ્વાસુ દિશા પ્રજાપતિ, હવે વિચાર કરો. હવે જે અંતમાં કોઈ પણ પત્ર લખનાર કોઈ પણ જે વ્યક્તિ છે એ અહીંયા જો બહેન છે, દિશા પ્રજાપતિ જે બહેન છે એ એવું બતાવે કે આપની વિશ્વાસુ. પુરુષ વ્યક્તિ લખતો હોય તો આપનો વિશ્વાસુ, બહેન લખતા હોય તો આપની વિશ્વાસુ દિશા પ્રજાપતિ. તો બેંકને લખવામાં આવતા ફરિયાદના જે પત્રો છે એ કુલ પત્રો કેટલા લેવાના છે? ત્રણ. એમાં પહેલો પત્ર આપણે કયો છે? કે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર આપણે જોયા. ત્યાર પછી હવે આવે છે બીજો પત્ર, ઓવરડ્રાફ્ટ શાખ મેળવવા અંગેનો પત્ર. હવે આ પત્ર છે એ વિશ્વકર્મા એસોસિએટ નામની જે કંપની છે એ કંપની એ અલ્હાબાદ બેંકના મેનેજર પોરબંદર લખે છે. હવે વિશ્વકર્મા નામની જે કંપની છે એ કંપની જે છે એના જે મેનેજર છે, ભાગીદાર છે, પાર્ટનર છે એ રામજીભાઈ પંચાલ નામ છે. એનું નામ શું છે? રામજીભાઈ પંચાલ. તો અહીંયા એડ્રેસ આવશે કે વિશ્વકર્મા એસોસિએટ કંપની, પરમ કોમ્પ્લેક્સ, એમજી રોડ, પોરબંદર, પિનકોડ નંબર 360575, બીજી ઓગસ્ટ 2017. હવે આ વિશ્વકર્મા જે કંપની છે એના જે ભાગીદાર છે એ સંબોધન કરે છે મેનેજરશ્રી. બરાબર, આપણી બહેનોને હવે ખ્યાલ આવી ગયો કે મેનેજરશ્રી અલ્હાબાદ બેંક, એમજી રોડ, પોરબંદર, પિનકોડ નંબર 360575, વિષય ઓવરડ્રાફ્ટની શાખ મેળવવા અંગે. ઓવરડ્રાફ્ટ યાને કે શાખ મેળવવા અંગે. હવે આ રામજીભાઈ પંચાલ જે પાર્ટનર છે, જે ભાગીદાર છે, એ અહીંયા અલ્હાબાદ બેંકના મેનેજરશ્રીને સંબોધન કરીને લખે. સંબોધન બહુ સરસ કરવું પડે. કોઈ પણ સંબોધન કરો ને એ સંબોધન બહુ સરસ કરવું જોઈએ. સાહેબશ્રી, તમે જો સાહેબશ્રી, અમે છેલ્લા 13 વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર 270 એ ધરાવીએ છીએ. તો અમારી પેઢી વિશ્વકર્મા એસોસિએટ નામે કંપની છે એ અમે નામ ધરાવીએ છીએ. અમારા તમામ પ્રકારના જે કોઈ વ્યાપારી નાણાકીય જે વ્યવહારો છે એ આ ચાલુ ખાતા દ્વારા થાય છે. હવે ચાલુ ખાતા નંબર કયો છે? 277. ઓકે, તો આપને જણાવતા આનંદ થાય છે. કોણ કહે છે? રામજીભાઈ પંચાલ, એ અલ્હાબાદ બેંકના જે મેનેજરશ્રી છે એ મેનેજરશ્રીને એવું કહે છે કે આપને જણાવતા આનંદ થાય છે કે જે જાપાન સ્થિત એબીસી મલ્ટીનેશનલ જે કંપની છે, જેને આપણે ગુજરાતીમાં બહુરાષ્ટ્રીય કંપની કહીએ, મલ્ટીનેશનલ જે એ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં એને બહુરાષ્ટ્રીય કંપની કહેવામાં આવે છે. તો મલ્ટીનેશનલ જે કંપની છે જાપાન સ્થિત એબીસી મલ્ટીનેશનલ કંપની તરફથી અમારા ઉત્પાદનો ખરીદવા મોટો ઓર્ડર મળેલ છે. આ રામજીભાઈ પંચાલને જાપાન તરફથી મોટો ઓર્ડર મળેલ છે. તેમના ઓર્ડરને સમય મર્યાદામાં પૂરો કરવા માટે તાત્કાલિક 2 નવા મશીન ખરીદવા પડે એમ છે. કોને? રામજીભાઈ પંચાલને. આ વિશ્વકર્મા જે કંપની છે એ કંપનીમાં જાપાનની કંપનીને માલ પૂરો પાડવા માટે તાત્કાલિક 2 મશીન એને ખરીદવા પડે એમ છે, જેના માટે અમોને ટૂંક સમય માટે 12 લાખ રૂપિયાની જરૂરિયાત ઊભી થાય છે. કોણ કહે છે? રામજીભાઈ પંચાલ, એ અલ્હાબાદ બેંકના મેનેજરશ્રીને એવું કહે છે કે અમારે 2 મશીન ખરીદવા છે.
જાપાનની કંપનીને અમારે નિયત સમયની અંદર એ ઉત્પાદન કરીને માલ પૂરો પાડવો છે. તો એના માટે ટૂંકા સમયગાળા માટે 12 લાખ રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ છે. આ રકમ ઓવરડ્રાફ્ટ સ્વરૂપે બેંક પાસેથી લેવા માગીએ છીએ. ઓવરડ્રાફ્ટ સ્વરૂપે એટલે કે શાખ સ્વરૂપે અમે લેવા માગીએ છીએ. જેની સામે જરૂરી જામીનગીરી દસ્તાવેજ પુરાવા આપવા માટે અમે તૈયાર છીએ. તદુપરાંત આપ અમારા ચાલુ ખાતા નંબર, હવે ચાલુ ખાતા નંબર એનો કયો છે, 277, આટલા વર્ષથી લેવડ દેવડ જોશો તો તેના ઉપરથી અમારા બેંક સાથેના નાણાકીય વ્યવહારોમાં અમે કેટલા નિયમિત છીએ તેનો ખ્યાલ આવશે. હવે તમે વિચાર કરો કે બેંક સાથે જ્યારે આ પ્રકારનો વ્યવહાર થાય છે તો એ જે વ્યવહાર છે એટલે કે ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો, તો આ જે ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો જે પત્ર વ્યવહાર છે એમાં હકારાત્મકને ઝડપથી જવાબ આપશો. હવે હકારાત્મક અને ઝડપથી જવાબ આપશો, આપનો વિશ્વાસ રામજીભાઈ પંચાલ. અહીંયા ફરિયાદને લગતો પત્ર નથી, પણ ઓવરડ્રાફ્ટ મેળવવા માટે એટલે કે શાખ મેળવવા માટે રામજીભાઈ જે પંચાલ છે એને જાપાનની એબીસી જે કંપની છે, મલ્ટીનેશનલ જે કંપની છે, એનો સારામાં સારો એને ઓર્ડર મળ્યો છે. હવે એ ઓર્ડરનો માલ પૂરો પાડવા માટે તાત્કાલિક 2 મશીન એને ખરીદવા પડે એમ છે, અને એ મશીન ખરીદવા માટે એને 12 લાખ રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ છે. એટલે એને ચાલુ ખાતાની અંદર, ચાલુ ખાતા નંબર 277ની અંદર તાત્કાલિક 12 લાખ રૂપિયા આપશો એવી એને એને રજૂઆત કરી છે. રજૂઆત કરી, આ આમાં કોઈ ફરિયાદ છે નહીં, એટલે એ રજૂઆત કરતો જે પત્ર છે એ પત્ર એણે લખ્યો છે. તો રામજીભાઈ પંચાલ એ અલ્હાબાદ બેંકના મેનેજરશ્રીને કહે છે હકારાત્મક અને ઝડપી જવાબ. હકારાત્મક એટલે પોઝિટિવ જે જવાબ છે, અને સારો અમને આ 12 લાખ રૂપિયા એ અમને ઓવરડ્રાફ્ટ સ્વરૂપે મળે એવી આપને નમ્ર વિનંતી છે. આપનો વિશ્વાસુ રામજીભાઈ પંચાલ. તો બેંકને લખવામાં આવતા વિવિધ જે પત્રો છે એમાં ફરિયાદને લગતો એક પત્ર આપણે જોયો, બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકના ફરિયાદને લગતો પત્ર, પછી ઓવરડ્રાફ્ટ શાખ મેળવવા અંગેનો પત્ર છે. આ શાખ મેળવવા અંગેનો પત્ર છે, ફરિયાદને લગતો પત્ર નથી. ત્રીજો અને અંતિમ પત્ર આવે છે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. તો શૈક્ષણિક લોન મેળવવા અંગેનો જે પત્ર છે, શૈક્ષણિક લોન મેળવવા અંગેનો જે પત્ર છે એ મૂળજીભાઈ કચ્છી લખે છે દેનાબેન બેંકના મેનેજર અંજારને, કે મૂળજીભાઈ કચ્છી એ જે છે એ અંજારના છે. 32 શાંતિ ટેનામેન્ટ્સ, માધાપર ચોકડી, અંજાર, પિનકોડ નંબર 370-130, 25 નવેમ્બર 2017. હવે આ મૂળજીભાઈ જે કચ્છી છે એ મૂળજીભાઈ કચ્છી દેના બેંક અંજારના મેનેજરશ્રીને આ ઉદ્દેશીને લખે છે કે મેનેજરશ્રી દેના બેંક બસ સ્ટેન્ડ પાસે અંજાર, પિનકોડ નંબર 370-130, વિષયમાં શું આવશે, શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. હવે તમે જુઓ આજના લેક્ચરની અંદર 3 પ્રકારના પત્રો, ભલે ફરિયાદને લગતો પત્ર આપણે એક જ જોયો, એક જ છે તમારા કોર્સની અંદર એક જ છે, બરાબર. બીજો પત્ર ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર, ત્રીજો ને અંતિમ પત્ર કયો છે, શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર છે. હવે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર મૂળજીભાઈ કચ્છી દેના બેંક મેનેજર અંજારને લખે છે શૈક્ષણિક લોન મેળવવા અંગે. સંબોધન બહુ સરસ રીતે કરે છે સાહેબશ્રી, અને અગાઉ આપણે ચર્ચા કરી છે કે સંબોધન છે ને બહુ વ્યવસ્થિત સારી રીતે કરવું જોઈએ. કે મૂળજીભાઈ કચ્છી દેના બેંકના મેનેજરને સંબોધન લખે છે કે હું છેલ્લા 8 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 245 ધરાવું છું. છેલ્લા 8 વર્ષથી બેંકની તમામ સેવાઓનો લાભ મને મળ્યો છે, એની હું પ્રશંસા કરું છું, કદર કરું છું. કોણ કહે છે, મૂળજીભાઈ કચ્છી દેના બેંકના મેનેજર અંજારને કહે છે. હું કદર કરું છું, હું વખાણ કરું છું, પ્રશંસા કરું છું. તો એ રાજ્ય સરકાર અને આપની બેંકના સંયુક્ત ઉપક્રમે આર્થિક રીતે
નબળા વર્ગ માટે શૈક્ષણિક લોન યોજના શરૂ કરવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા આપની બેંકના સંયુક્ત ઉપક્રમે આર્થિક રીતે નબળા વર્ગ માટે શૈક્ષણિક જે લોનની જે યોજના છે એ યોજના શરૂ કરવામાં આવી છે મારી પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે. હવે મૂળજીભાઈ કચ્છીની જે દીકરી છે, પુત્રી છે, એ પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન મેળવવા માગું છું. મારી પુત્રીને સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો, સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો એટલે આર્ટ્સમાં હોય તો BA, કોમર્સમાં હોય તો BCOM અને સાયન્સની અંદર હોય તો BSc, બરાબર. એ સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં આવેલી ભારતની ખ્યાતનામ જે સંસ્થા છે IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ મેળવેલો છે, જે અભ્યાસક્રમની સમગ્ર ફી એ 12 લાખ રૂપિયા જેટલી થાય છે. હવે મૂળજીભાઈ કચ્છીની જે દીકરી છે, પુત્રી છે, એ ભારતની ખ્યાતનામ જે સંસ્થા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ મેળવવા માટે અભ્યાસક્રમની જે જરૂરિયાતો છે એમાં 12 લાખ રૂપિયા જેટલી રકમની એને જરૂર છે. તો આ ખર્ચને પહોંચી વળવા માટે મારા જે ખાસ કરીને જે ખાતું છે, તો આ ખર્ચને પહોંચી વળવા માટે મારા માટે શૈક્ષણિક લોન લેવી શું છે, અનિવાર્ય છે. કોણ કહે છે? મૂળજીભાઈ કચ્છી, એની દીકરીના અભ્યાસક્રમ માટે, ઉચ્ચ શિક્ષણ માટે આ લોન મેળવવા માટે કરવી પડતી કાર્યવાહી, જરૂરી દસ્તાવેજોની જાણ કરશો કે જેથી અમે તે તૈયારીમાં રહીએ કે ભાઈ મારી દીકરીને ઉચ્ચ શિક્ષણ માટે ભારતની ખ્યાતનામ જે સંસ્થા છે IIM, તો એમાં એમની દીકરીને એડમિશન મળ્યું છે, ઉચ્ચ શિક્ષણ એને મેળવવું છે. તો આ ઉચ્ચ શિક્ષણ માટે મૂળજીભાઈ કચ્છીની દીકરીને 12 લાખ રૂપિયાની એને જરૂર છે, તો એ લોન મેળવવા માટે ક્યા જરૂરી દસ્તાવેજ જોઈએ, લોન મેળવવા માટે ક્યા જરૂરી દસ્તાવેજ જોઈએ એની અમને જાણ કરશો કે જેથી અમે તૈયારી રાખીએ, જેથી લોન લેવા માટે વહીવટી સરળતા અને વિલંબ પણ ન થાય. કે જેથી તમે એટલે દેના બેંકના મેનેજરશ્રીને કહે છે કે ભાઈ મારે 12 લાખ રૂપિયાની લોન લેવી છે, મારે 12 લાખ રૂપિયાની લોન લેવી છે, તો બેંક તરફથી અમારે ક્યાં ક્યાં જે કાગળિયા છે, દસ્તાવેજ છે એ તૈયાર રાખવા, જેની અમે અમને જાણ કરશો કે જેથી અમે એ તૈયાર રાખીએ એટલે વહીવટી સરળતા રહે અને વિલંબ પણ થાય નહીં, સહકારની અપેક્ષા સાથે. અપેક્ષા એટલે આશા સાથે. કોણ કહે છે? મૂળજીભાઈ કચ્છી. કોને કહે છે? કે દેના બેંકના મેનેજર, અંજારના મેનેજરશ્રીને કહે છે. આપનો વિશ્વાસ હો, આપનો વિશ્વાસ હો, મૂળજીભાઈ કચ્છી. તો વિદ્યાર્થીની બહેનો, આજના લેક્ચરની અંદર બેંકને લખતો પત્ર વ્યવહાર, એમાં 2 પ્રકારના પત્રો આપણે જોયા. બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો, બેંકને લખવામાં આવતા ફરિયાદના પત્રો. ફરિયાદના પત્રો આપણે એક જ જોયો. બેંકને કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકને લખતો ફરિયાદનો પત્ર, એક જ પત્ર આપણે જોયો. બીજો પત્ર આપણે કયો જોયો? ઓવરડ્રાફ્ટ એટલે કે શાખ મેળવવા અંગેનો પત્ર. અને ત્રીજો અને અંતિમ પત્ર આપણે કયો જોયો? શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. એ કોનો પત્ર આપણે જોયો? મૂળજીભાઈ કચ્છીનો આપણે જોયો. તો બહેનો, આ સાથે 12 કોમર્સમાં વાણિજ્ય પત્ર વ્યવહાર વિભાગ 1ની અંદર પહેલું જે ચેપ્ટર છે એ પહેલું ચેપ્ટર અહીંયા હું પૂર્ણ કરું છું. તો બહેનો, આજના લેક્ચરની અંદર અહીં સુધી અભ્યાસ કરો, વધુ અભ્યાસ આવતા લેક્ચરે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ધન્યવાદ.